આજના લેક્ચરમાં હું કેવ ધંધુકિયા આપનું સ્વાગત કરું છું. વિષય ગણિત ધોરણ 7 જેમાં સ્વાધ્યાય 2.7 આપણે જોવાનું છે. બરોબર 2.7 માં આપણે પ્રશ્ન નંબર 3 આવેલા છે. પ્રશ્ન નંબર 3 ની અંદર એવું કીધેલું છે કે ભાગાકાર જે છે એનું આપણે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપીને આપણે સોલ્યુશન લાવવાનું છે દાખલાનું. તો દરેકે દરેક દાખલાનું દશાંશ પૂર્ણાંકમાં અને એમાં પણ ભાગાકાર ની રીત કરવાની છે. તો ભાગાકારમાં આપણે દશાંશ પૂર્ણાંકમાં કઈ રીતે સાદુરૂપ આપવું? તો કે સૌથી પહેલા દશાંશ પૂર્ણાંક છે એને અપૂર્ણાંક ની અંદર ફેરવવાની. અપૂર્ણાંકમાં ફેરવ્યા બાદ ભાગાકાર પછીની જે સંખ્યા આપેલી છે એનો વ્યસ્ત લેવાનો. વ્યસ્ત લીધા પછી ભાગાકારમાંથી ગુણાકાર થઈ જશે અને છેદ ઉડતા ત્યાર પછીના સ્ટેપમાં છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના અને ત્યારબાદ ગુણાકારનો નિયમ લાગુ પડી જશે. એટલે કે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. બરોબર છે. તો પહેલી રકમ છે, પહેલો દાખલો 2.7/100. 2.7 એમાં પોઈન્ટ પછી 1 આપણો આવેલો છે એટલા માટે શું થશે કે 27/10. 100 છે ભાગાકાર પછીની સંખ્યા, શું છે તો કે 100 છે તો એનો વ્યસ્ત લેવાનો. વ્યસ્ત લઈએ તો શું થઈ જાય કે ઊંધું થઈ જાય કે 1/100. વ્યસ્ત લીધો એટલે ભાગાકારની નિશાનીમાં શું ફેર પડશે તો કે ગુણાકાર થઈ જશે. તો હવે ગુણાકારને નિયમ અનુસાર અંશ અંશ અને છેદ છેદનો ગુણાકાર કરશું. તો કે 27/10 × 100 એટલે કેટલા થશે? 1000. 1000 થયા તો છેદમાં કેટલા શૂન્ય આવ્યા? તો કે 3, ઉપર 2 સંખ્યાઓ છે તો 27 લખી નાખો. હજી 1 શૂન્ય આપણું બાકી રહી ગયું તો આગળ શૂન્ય લગાડી દો. 0. આપણો ફાઇનલ આન્સર આવેલો છે 0.027. ત્યારબાદ છે દાખલા નંબર 2. દાખલા નંબર બીજું છે, એની રકમ શું છે? 0.3/100. 0.3/100 પોઈન્ટ પહેલા કેટલો આંકડો આવેલો છે? પોઈન્ટ પછી તો કે 1 આંકડો આવેલો છે. પોઈન્ટ પછી 1 આંકડો આવેલો છે તો છેદમાં કેટલા મૂકવાના થશે? 3/10. ભાગાકાર છે એટલા માટે આપણે પાછળની સંખ્યા છે 100 એનું શું કરવું પડે? વ્યસ્ત કરવો પડે. તો 100 નો વ્યસ્ત શું થાય? 1/100. વ્યસ્ત લીધો એટલે ભાગાકારની નિશાનીમાં શું ફેર પડશે? ગુણાકાર થઈ જશે. તો હવે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર 3 × 1 = 3. હવે છેદમાં 10 અને 100 નો ગુણાકાર તો 100 × 10 કરીશું તો કેટલા આવશે? 1000. હવે વિદ્યાર્થી મિત્રો અંશમાં 1 જ આંકડો છે પણ નીચે છેદમાં 3 શૂન્ય છે તો 1 શૂન્યમાં આંકડો કવર થશે, આગળના 2 શૂન્યમાં નહીં થાય. તો શું કરવાનું? 2 શૂન્ય મૂકી દેવાનું. જો જ 3 શૂન્ય અને 3 સંખ્યા સરખી હોય ને એટલા માટે આગળ પોઈન્ટ. હવે શૂન્ય, આપણો ફાઇનલ આન્સર શું થશે? 0.003. ત્યારબાદ છે દાખલા નંબર 3 જેની રકમ છે 0.78/100. 0.78/100 એમાં પોઈન્ટ પછી 2 આંકડાઓ આવેલા છે 78. તો પોઈન્ટ પછી 2 આંકડા છે તો 78/100. 78/100 ભાગાકાર છે એટલા માટે પાછળની સંખ્યાનું શું કરવું પડે? વ્યસ્ત લેવો પડે. વ્યસ્ત લઈએ તો 1/100. વ્યસ્ત લઈ લીધું, વ્યસ્ત લીધું તો ભાગાકારની નિશાનીમાં શું ફેર પડશે? ભાગાકારમાંથી શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. હવે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર તો 78/100 × 100 એટલે કેટલા આવશે? 10000. વિદ્યાર્થી મિત્રો અહીં ખૂબ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે છેદનો તમે ગુણાકાર કરો છો ત્યારે કેટલા શૂન્યો આવે છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો શૂન્ય વધી જશે કે ઘટી જશે તો પોઈન્ટમાં દશાંશ પૂર્ણાંકમાં જે આપણો જવાબ આવે છે તે ખોટો આવશે. બરોબર છે. એટલા માટે ગુણાકાર કરતી વખતે શૂન્ય મૂકવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. બરોબર છે. તો કેટલા શૂન્યો છે? 4 શૂન્યો છે. ઉપર 2 સંખ્યાઓ છે, 2 સંખ્યાઓ લખી નાખી તો આગળના 2 શૂન્યો વધ્યા તો આગળ 2 શૂન્ય અહીંયા મૂકી દો. 0. શું આન્સર આવ્યો? 0.0078. ત્યારબાદ છે દાખલા નંબર 4. 432.6/100. દાખલા નંબર 4 ની રકમ છે 432.6/100. એમાં 432.6 પોઈન્ટ પછી 1 જ આંકડો છે વિદ્યાર્થી મિત્રો એટલે છેદમાં કેટલા મૂકવા પડશે? 10.
4324 तो 4324 गुणिया 1 करीशु तो 4326 ત્યાર બાદ છે 10 * 100 તો વિદ્યાર્થી મિત્રો કેટલા શૂન્યો આવશે 1 2 ને 3 તો કેટલા આવ્યા છેદમાં 1000 તો 3 શૂન્યો પાછળની 3 સંખ્યા આવો તો પાછળની 3 સંખ્યા કઈ છે તો 6 2 ને 3 લખી નાખો આગળ પોઈન્ટ કેમ કે 3 શૂન્યો છે 3 આંકડા આવી ગયા આગળ કઈ સંખ્યા આવી તો કે 4 આગળ મૂકી દીધો તો આપણો ફાઇનલ આન્સર શું આવ્યો 4.326 ત્યાર બાદ છે દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં શું રકમ છે 23.6 ભાગ્યા 100 જેમાં પોઈન્ટ પછીનો આંકડો 1 જ આવેલો છે એટલે એના છેદમાં શું આવશે 1 જ શૂન્ય એટલે કે છેદમાં 10 આવશે એટલે કે 236 ના છેદમાં 10 ભાગાકાર છે એનો આપણે શું કરવાનો છે અહીંયા પાછળ 100 સંખ્યા છે એનો આપણે વ્યસ્ત લઈ લઈએ વ્યસ્ત લઈએ તો શું થશે 1 ના છેદમાં 100 હવે વ્યસ્ત લીધું તો અહીંયા ભાગાકારમાંથી શું થઈ જશે ગુણાકાર થઈ જશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થશે તો 236 એકા 236 છેદમાં 10 * 100 10 * 100 એટલે કેટલા આવશે 1000 1000 માં 3 શૂન્ય આવ્યા અહીંયા 3 સંખ્યાઓ છે એની આગળ પોઈન્ટ મૂકી દીધો આ 3 સંખ્યા લખી નાખી એની આગળ પોઈન્ટ અને આગળ શૂન્ય તો આનો ફાઇનલ આન્સર શું આવ્યો વિદ્યાર્થી મિત્રો 0.236 ત્યારબાદ છે દાખલા નંબર 6 98.53 ભાગ્યા 100 પોઈન્ટ પછી બે આંકડા આવેલા છે વિદ્યાર્થી મિત્રો તો બે આંકડા આવેલા હોય તો શું કરવાનું 9853 છેદમાં બે આંકડાઓ પોઈન્ટ પછી બે આંકડાઓ છે તો છેદમાં કેટલા શૂન્ય આવશે બે શૂન્ય મૂકવા પડશે હવે ભાગાકારની નિશાની છે એટલા માટે પાછળની સંખ્યાનો વ્યસ્ત 100 આપેલી છે તેનો વ્યસ્ત શું થાય 1 ના છેદમાં 100 1 ના છેદમાં 100 વ્યસ્ત કર્યો તો અહીં ભાગાકારની નિશાનીમાંથી શું આવી જશે તો કે ગુણાકારની નિશાની હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકારનો નિયમ લાગુ કરી નાખવાનો આ સ્ટેપમાંથી અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર તો 9853 * 1 કરીએ તો કેટલો આવશે 9853 ત્યારબાદ છે 100 * 100 કરીએ એટલે કેટલા આવશે 10000 બરોબર છે 10000 માં કેટલા મૂલ્ય આવે કેટલા શૂન્ય આવે તો કે 4 શૂન્ય આવે છે બરોબર છે 4 શૂન્ય લખી નાખવાનું 1 2 3 અને 4 બરોબર છે કેટલા શૂન્ય છે તો કે 4 શૂન્ય છે તો કે ઉપર કેટલી સંખ્યા છે 1 2 3 અને 4 તો આખી સંખ્યાની આગળ પોઈન્ટ આવી જશે 9853 આગળ પોઈન્ટ અને શૂન્ય વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો જવાબ શું આવ્યો 0.9853 આ છે 2.7 નું ક્વેશ્ચન નંબર 3 નું સોલ્યુશન આપણે જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે સરળતાપૂર્વક દશાંશ અપૂર્ણાંકનો ભાગાકાર તમે સરળતાપૂર્વક કરી શકો છો